સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ઉચ્ચ કક્ષાનું હોવાના સરકારી દાવાથી વિપરીત સ્થિતિ સર્જાઈ રહી હોવાનો ખુલાસો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે લખેલા પત્રથી થયો છે. શિક્ષણ મંત્રીને લખેલા આ પત્રમાં સરકારી પ્રાથમિક શાળાનું ખાનગીકરણ રોકવા વિનંતી કરાઈ છે. આરટીઈ અંતર્ગત 25% વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. સરકારી શાળાના શિક્ષકોએ મહેનત કરી તૈયાર કરેલા ધોરણ 5ના વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈને ખાનગી શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરી સરકારી શાળાઓ છોડી રહ્યા હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટને શૈક્ષિક મહાસંઘે સરકારી શાળામાં તેજસ્વી બનેલા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં સોંપવા સમાન ગણાવ્યો છે. ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો 20,000 અને સરકારી શાળામાં ભણવા ઈચ્છો તો માત્ર 5,000 આપવાની આ યોજનાને શૈક્ષિક મહાસંઘે પ્રલોભન સમાન ગણાવી છે. શૈક્ષિક મહાસંઘે લખેલા આ પત્રમાં સરકારની નીતિને બેવડી નીતિ ગણાવી તેને બંધ કરાવવા વિનંતી પણ કરી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ઉચ્ચ કક્ષાનું હોવાના સરકારી દાવાથી વિપરીત સ્થિતિ સર્જાઈ રહી હોવાનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘેલા પત્રથી ખુલાસો શિક્ષણ મંત્રીને પત્રમાં લખવામાં આવ્યું છે કે પ્રાથમિક શાળાનું ખાનગીકરણ રોકો. આરટીઈ અંતર્ગત 25% વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. સરકારી શાળાના શિક્ષકોએ મહેનત કરી જે વિદ્યાર્થીઓને ધોરણ 5 સુધી ભણાવ્યા, તેજસ્વી બનાવ્યા, તે વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈને ખાનગી શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરી સરકારી શાળાઓ છોડી રહ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.